नमस्ते विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ मौसमी भट्टी, धोरण 9 अंग्रेजी विषय की शिक्षिका आपनु स्वागत करू छू। बाळको, आपणे अगाउना पीरियड नी अंदर यूनिट 2 कम्प्लीट करेलु छे। हूँ आशा राखू छू के यूनिट 2 मां तमने कोई ने काई प्रश्न नहीं रह्यो होय अने बराबर समझाई ज गयो हशे। डेंटल हेल्थ विषयनो आखो आपणो पाठ हतो। डेंटल हेल्थ मीन्स दांतनु आरोग्य। आपणे जोयुं हतुं ए पाठनी अंदर के कई रीते सोनियाने दांतनो दुखावो हतो अने ते दांतना दुखावाथी असह्य पीड़ाई रही हती अने एने एटलो सखत दांतनो दुखावो थई रह्यो हतो के ते व्यवस्थित कोई कार्य करी शकती नहोती, जमी नथी शकती, स्कूले नथी जई शकती, घरे रहीने पण ते भणी नथी शकती, ए हद सुधी एने दांतनो दुखावो थई रह्यो हतो। તે એક દિવસ સાંજે ડોક્ટરને બતાવવા માટે જાય છે ત્યારે ડોક્ટર છે તેને કહે છે કે તારા દાંતની અંદર તો કેવિટી છે। કેવિટી, કેવિટી મીન્સ કે પોલા। કેવિટી કઈ રીતે થાય છે તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે આપણે વ્યવસ્થિત આપણું મોં સાફ નથી કરતા, દાંત સાફ નથી કરતા, ત્યારે જમવાનાનો, ખાવાનાનો કે ખોરાકનો નાનકડો કેવો ટુકડો છે એ બે દાંતની વચ્ચે જગ્યા હોય તેમાં કે આપણા દાંતમાં ફસાઈ જાય છે। હવે શું થાય છે, રહેતા રહેતા આ ખોરાકનો ટુકડો છે એ જમ્સ છે, બેક્ટેરિયા છે, તેને ફીડ કરવા, ફીડ એટલે કે પેટ ભરવા માટે થઈ, ખાવા માટે થઈ અને આવે છે અને તે આ અનાજના કે ખોરાકના ટુકડાની સાથે સાથે આપણા દાંતને પણ ખોતરીને ખાઈ જાય છે। હવે એ જગ્યાએ જ્યાં પોલાણ થાય છે તેને કેવિટી કહેવામાં આવે છે। તો ડોક્ટર બંસી શર્મા કે જેનું હોસ્પિટલનું નામ હતું ડેન્ટલ કેર, તેમાં સોનિયા છે પોતાના દાંતનું રિપેરિંગ છે એ કરાવે છે અને ત્યારબાદ ડોક્ટર છે તેને બહુ સારી એવી જાણકારી આપણા દાંત વિશે એને આપે છે। તો બાળકો, આ પાઠ પછી હવે આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ। આપણો યુનિટ 3 છે મોહન એન્ડ હિઝ વીના। તો બાળકો, આપણે આ દર વખતની જેમ બધા જ પીરિયડની જેમ સૌથી પહેલા પાઠ શરૂ કર્યા પહેલા આપણે શું જોઈએ છીએ, તેમના શબ્દાર્થ છે તે જોઈએ છીએ। તો આપણા આજના આ પીરિયડની અંદર આપણે યુનિટ 3 ના શબ્દાર્થ છે તે જોઈશું। યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા। મોહન અને તેની વીણા, આ પાઠનો ભાવાર્થ છે એ આપણે આના પછીના પીરિયડમાં ભણીશું। આજે આપણે ગ્લોસરી જોઈએ કે શબ્દાર્થ જોઈએ। ફર્સ્ટ ઓફ ઓલ મ્યુઝિશિયન, મ્યુઝિશિયન, મ્યુઝિશિયન એટલે શું થાય છે તો કે સંગીતકાર। ટુ ગ્રો અપ એટલે કે મોટા થવું, ધીરે ધીરે આપણે નાનપણથી લઈ અને મોટા થાય ત્યાં સુધી આપણે આપણી એજ છે એ ગ્રો અપ થાય છે। આપણે કંઈ અંગ્રેજી ભાષા છે બાળકો એ એટલી એક રીતે સરળ લેંગ્વેજ પણ કહી શકાય છીએ અને એક રીતે થોડીક ડિફિકલ્ટ પણ કહી શકાય છે। કારણ તો કે એના અમુક શબ્દ છે એ વારંવાર આપણે યુઝ કરવા પડતા હોય છે પણ વાતનો મિનિંગ છે પણ ફરી જતો હોય છે। જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ ગ્રો અપ, મોટા થવું, ગ્રો અપ એટલે કે કામ ફટાફટ કરવાના મિનિંગમાં પણ આપણે લઈ શકીએ છીએ કે ઉતાવળ રાખવાના મિનિંગમાં પણ લઈ શકીએ છીએ। એના પછી ઇનિશિયલી એટલે કે મૂળથી, પ્રારંભથી, પહેલેથી એ વગેરે શબ્દમાં આપણે લઈ શકીએ છીએ। એના પછી છે વોકલ મ્યુઝિક, કંઠ્ય સંગીત, વાયોલિન, ત્યારબાદ વાયોલિન એક પ્રકારનું તંતુ વાદ્ય એટલે કે સંગીતના સાધનનો એક પ્રકાર છે તંતુ વાદ્ય, જે ગિટાર સિતાર જેવું દેખાય છે। એક રીતે વાયોલિન છે, તમે જુઓ તો ઘણાયને તમે જોયા હશે મોઢા દ્વારા જે આટલું ચોરસ આવે છે અને તેનાથી તમે વગાડી શકો છો। ઇફેક્ટ, ઇફેક્ટ એટલે કે અસર, એપ્રૂવ સ્વીકૃતિ આપવી, અનુમોદન આપવું કે હા ભણવી કે કોઈને હા કેવી, અપ્રૂવ કરવું, સુધારો કરવા માટે થઈને કેવું વગેરેના અર્થમાં પણ આપણે લઈ શકીએ છીએ। ત્યાર પછી છે મોડિફાઈ, મોડિફાઈ એટલે કે સુધારવો, સહેજ સાદ ફેરફાર કરવો। ત્યારબાદ સુટેબલ એટલે કે યોગ્ય, ઉચિત કે અનુકૂળ જેવું વાતાવરણ એને સુટેબલ, કોઈ પણ સુટેબલ શબ્દ છે આપણે લઈ શકીએ છીએ। ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીત, ટુ સ્પેન્ડ
ગાળવું, વિતાવવું, હવે ભૂતકાળ અને ભૂતકૃદંત, ભૂકૃ એટલે કે ભૂતકૃદંત નું રૂપ, એમાં શું કહેવામાં આવે છે? સ્પેન્ડ, સ્પેન્ડ, સ્પેન્ડ નું ભૂતકૃદંત નું અને ભૂતકાળ નું રૂપ થાય છે SPENT, સ્પેન્ડ. અને સ્પેન્ડ નું આપણે મીનિંગ જોઈએ તો ગાળવું, વિતાવવું, સમય પસાર કરવાના અર્થમાં પણ આપણે સ્પેન્ડ છે એ લઈ શકીએ છીએ, ભૂતકાળના રૂપની અંદર સ્પેન્ડ છે તે લઈ શકીએ છીએ. ત્યારબાદ ગેધરિંગ, મેળાવડો, સભા, સંમેલન. ગેધરિંગ આપણે ન કહેતા હોય કે આપણે ભાઈ ગેટ ટુગેધર કરવું છે, ગેધરિંગ કરવું છે, એક વધારે, એક કરતા વધારે વ્યક્તિ છે તે એક જગ્યાએ એકઠા થવા અને વાતચીત કરવી, જેને ગેધરિંગ કહેવામાં આવે છે કે સભા ભૈરી કહેવામાં આવે છે. એપ્રિશિએશન, કદરદાની, કદર, કોઈ વ્યક્તિની કદર કરવી. આપણે એપ્રિશિએટ શબ્દ છે એ વારંવાર વાપરતા હોઈએ છીએ, તો તેનું ગુજરાતીમાં થાય છે કે કોઈ વ્યક્તિની કદર કરવી કે કોઈની કિંમત કરવી. ટુ એપ્રિશિએટ એટલે કે કદર કરવી, જે મૂળ ક્રિયાપદમાંથી બને છે. વિશ, વિશ એટલે કે ઈચ્છા. પરફોર્મ એટલે કે વાદ્ય વગાડવું, નાટકમાં પાઠ ભજવવો. જો પરફોર્મ, પરફોર્મ નો આપણે આ પાઠની અંદર મીનિંગ છે એ ભાગ લેવાના અર્થમાં નથી થતો, અહીંયા શું થાય છે તો કે વાદ્ય વગાડવું, નાટકમાં પાઠ ભજવવો, એનો મીનિંગ એવું થાય છે. આપણે જનરલી પરફોર્મ નો મીનિંગ છે એ શું કરતા હોય કે કોઈ કોમ્પિટિશન ની અંદર પાર્ટ લેવો, કોઈ જગ્યાએ કોમ્પિટિશન માં ઉતરવું અને આપણો દેખાવ છે એ કરવો. પણ આપણે આ આપણા પાઠની અંદર પરફોર્મ નો મીનિંગ છે તે પોતાનું વાદ્ય છે એ વગાડવું અને નાટકમાં પાઠ ભજવવો, જેવો મીનિંગ છે એ થાય છે. ત્યાર પછી છે પરફોર્મન્સ એટલે કે કામગીરી, કાર્ય, દેખાવ, કે તમે કેવું કાર્ય કરો છો, તમે કેવું તમારું આઉટપુટ આપો છો, કેવું ઇનપુટ લઈ અને આઉટપુટ આપો છો, ધેટ મીન્સ પરફોર્મન્સ, કે તમે શું કાર્ય કરો છો. કોમ્પિટિશન એટલે કે હરીફાઈ, સ્પર્ધા. ટુ કમ્પેટ એટલે કે હરીફાઈ કરવી, બીજા સાથે આપણે હરીફાઈ આપવી કે કરવી. એના પછી છે ડેપ્થ, ડેપ્થ એટલે કે ઊંડાણ, ગહનતા, એકદમ ડીપ. ડીપ ભૂતકાળનું રૂપ થાય છે, એક્ઝેક્ટિવ ફોર્મની વાત કરું છું કે જેને ઊંડું કહેવામાં આવે છે. ડેપ્થ એટલે કે ઊંડાણના અર્થમાં આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ છે ડિપ્રેસ, નાસીપાસ થવું. ડિપ્રેસ્ડ, નાસીપાસ થયેલું. હમણાં આપણે આજકાલના સમયમાં ડિપ્રેસ શબ્દ છે એ આપણા જહનમાં વધારે આવે છે, આપણે વધારે સાંભળીએ છીએ કે ડિપ્રેસ ન થવું જોઈએ, ડિપ્રેસ્ડ પોઝિશનમાં ન રહેવું જોઈએ. કારણ તો કે આપણે હમણાં હાલના કરંટ ન્યૂઝની અંદર આપણે જોયેલું કે સુશાંત સિંહ છે તે પોતે સુસાઇડ કરે છે અને એનું રીઝન છે એ પોતાની ડિપ્રેશન છે, એ બતાવે છે કે તે કેટલાય સમયથી છે પોતે છે એ ડિપ્રેસ રહેતો હતો. કારણ શું હતું તો કે બોલિવૂડમાં એક તો એનું કોઈ ફ્રેન્ડ ન હતું, તેને કંઈ વધારે પડતું કામ નહોતું, હતું કામ હતું પણ કામ એમની પાસેથી છીનવાઈ ગયેલું હતું. તો પરિસ્થિતિમાં માણસ છે એ ડિપ્રેસ ક્યારે થાય છે તો કે ડિપ્રેસ છે કોઈ એમની સાથે એવો મિત્ર ન હોય કે કોઈ વાત શેર કરી શકે, કોઈ એની વાત સાંભળી શકે, એવો કોઈ ફ્રેન્ડ ન હોય ત્યારે જનરલી માણસ છે એ ડિપ્રેસ થતું હોય. ડિપ્રેસ થવું એ જિંદગીનો એક રસ્તો નથી. આપણે આ સમસ્યામાં પડી એ પહેલાં જ આપણે એનું સમાધાન છે એ કરી લેવું જોઈએ. મને, હું તમને એટલું ખાલી જણાવીશ કે ગમે ત્યારે તમારી સામે એવી પરિસ્થિતિ આવે કે તમને એમ લાગી રહ્યું છે કે તમે તમારી જિંદગીમાં એકલા છો, કે તમારો સાથ આપવા વાળું કોઈ નથી, તમને કોઈ પણ પરિસ્થિતિમાં જો આવું ફીલ થાય ને એટલે જરૂરથી કોઈ સાથે તમારી વાતનું શેરિંગ કરજો. બીજા બધા સાથે તમે કોઈ સાથે ન કરો, કંઈ એક વ્યક્તિ એવો રાખો કે જેની સાથે તમે તમારી બધી જ પ્રકારની વાત છે એ શેર કરી શકો છો, સમસ્યા છે એ શેર કરી શકો છો. જો અહીંયા ડિપ્રેસનો મીનિંગ આવ્યો એટલે મને તમને આ વાત કેવી ગમી કે હાલમાં જ આપણે આ જોયેલું કે ડિપ્રેશન છે એ માણસને એ હદ સુધી તોડી નાખે છે કે એ એક ક્ષણ પોતાનો જીવ લેવા માટે પણ છે એ રોકાતો નથી, પોતાનો જીવ છે પણ એ લઈ લે છે. તો સ્વાભાવિક છે કે જો આપણે આવી પરિસ્થિતિમાં જઈએ પહેલાં જેનું સમાધાન છે એ કરી લેવું જોઈએ. આપણી જિંદગીમાં એક એવો માણસ, અને મને તો એટલું હું તમને કહીશ કે આપણા મા બાપ સિવાય એવું બીજું કોઈ નથી હોતું વિશ્વાસુ માણસ કે એ આપણને સમજી શકે. કોઈને નહીં પણ આપણે આપણા મા બાપથી તો બધી જ પ્રકારની વાત
વાત છે એ શેર છે કરવી જ જોઈએ બહુ તો શું થાશે તમને ખીજાશે ખીજાશે ક્યારે જો તમારો રસ્તો છે એ ખોટો હશે ત્યારે તો જ તમને ખીજાશે અધરવાઇઝ તો તમને કોઈ ખીજાવાનું નથી પણ એ ખીજાવાની ભીકથી કોઈ પણ પ્રકારની આપણે જે વાત છે આપણા પેરેન્ટ્સથી છે એ છુપાવવી જોઈએ ને એટલીસ્ટ એક વખત તો આપણે એમની સાથે બધી જ શેરિંગ છે તે કરવી જોઈએ એનાથી શું થશે એનાથી છે તમને રસ્તો મળશે તમને બહાર આવવાનું કંઈક દરવાજો છે એ દેખાશે અંદરને અંદર ઘૂંટાશો તો સ્વાભાવિક છે તમારી પરિસ્થિતિ છે એ ખરાબ થશે અને રહેતા રહેતા તમે છે નબળા પડતા જશો એના કરતાં બેટર છે કે એક વખત ઠપકો ખાઈ લેવો પણ આપણે શેરિંગ તો છે એ કરવું જ જોઈએ તો ડિપ્રેસ ડિપ્રેસ મીન્સ નાસીપાસ થવું કે ડિપ્રેસ્ડ એટલે નાસીપાસ થયેલું ટુ બીકમ વન્સ ફેસ એટલે કે કોઈની ઓળખ બનવું ટુ બી ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચય હોવો કે દ્રઢ હોવો ટુ ટેક પ્લેસ એટલે કે બનવું થવું હેપન હેપનના અર્થ હેપન પણ આપણે લઈ શકીએ છીએ કે કોઈ ઘટના છે એ બનવી ટર્નિંગ પોઈન્ટ પરિવર્તનની ક્ષણ નિર્ણાયક ક્ષણ કે ઘણી આપણે આપણી લાઈફમાં પણ ઘણા ટર્નિંગ પોઈન્ટ છે આવતા હોય છે જેનાથી આપણે ઘણી આપણી લાઈફમાં જે પરિવર્તન છે એ જોવા મળતું હોય છે તો તેના માટેનો ઇંગ્લિશ વર્ડ કયો છે તો કે ટર્નિંગ પોઈન્ટ એટલે કે નિર્ણાયક ક્ષણ કે ઘણી એસ્પેક્ટ એટલે કે બાજુ દ્રષ્ટિકોણ ટુ ઇન્ટર કોપરેટ એટલે કે એકીકરણ કરવું માં સમાવવું સ્પેશિયાલિટી વિશિષ્ટતા ખાસિયત દેન ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી મનમાં સૌ પ્રથમ ઉદ્ભવવું ઇન્વેશન એટલે કે શોધ અનટાયરિંગ અર્થાત થાક્યા વગર ટાયર્ડ એટલે કે થાકેલું ટાયર થાકવું અહીંયા છે અનટાયરિંગ અપોઝિટ વર્ડ છે કોનો ટાયર્ડનો ટાયર એટલે થાકેલું અને અહીંયા અનટાયરિંગ એટલે કે અથાક થાક્યા વગરનું અપોઝિટ વર્ડ છે ટાયર્ડનો એફર્ટ એફર્ટ એટલે કે પ્રયત્ન પરિશ્રમ મહેનત તમે કોઈ કાર્ય કરવા માટે તમારાથી બનતી એફર્ટ કરો છો તમારાથી બનતા પ્રયત્ન કરો છો અને પછી જે પરિણામ તમને મળે છે એ મહેનતને લગતું તો તમને છે એક જાતનો અનેરો આનંદ છે તે મળતો હોય છે પણ કોઈ પણ કાર્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એફર્ટ તો કરવા જ પડે છે પ્રયત્ન તો કરવા જ પડે છે પ્રયત્ન કર્યા વગર કોઈ દિવસ કંઈ મળતું નથી અન્ડરસ્ટેન્ડિંગ સમજણ પેશન જુસ્સો ઉત્સાહ ઉમંગ હવે જો બાળકો આ આપણે જોયું ગ્લોસરી યુનિટ 3 ની યુનિટ 3 છે આપણું મોહન અને તેની વીણા મોહન એન્ડ હિઝ વીણા આ પાઠ વિશેનો અભ્યાસ છે ડિટેલ્સ છે આપણે આના પછીના પીરિયડની અંદર તેનો અભ્યાસ કરીશું તો બાળકો આજના પીરિયડની અંદર આપણે અહીંયા સુધી રાખશું આના પછીના પીરિયડની અંદર આપણે આ પાઠની સ્ટોરી અને ટેક્સ્ટબુકમાંથી આ પાઠ છે એ સીધો ભણશું થેન્ક યુ જય મામાદેવ